અમે બંને પતિ પત્ની ના જોક્સ બનાવીને મૂકીએ છે, હવે જેટલા લોકોના લગન થઈ ગયા એમને સાઈડમાં મૂકીએ 2 મિનિટ, પણ જેટલાના લગન નહીં થયા એમને તો લગન પછી જ ખબર પડશે કે આ જોક્સ ખાલી જોક્સ નથી. વિજય, કુવારા અને પરણેલા છોકરામાં શું ફેર હોય? અરે કોઈ ફરક ના હોય યાર. કુવારો છોકરો એમ વિચારે કે તાજમહેલ બનાવો છે પણ મુમતાજ મળતી નહીં, અને પરણેલો એમ વિચારે કે તાજમહેલ બનાવો છે પણ મુમતાજ મળતી નહીં. બાકી તાજમહેલ બનાવો એ ફાઇનલ. મમ્મી, હું દુકાને જાઉં છું તો તમારા માટે કેવી સાડી લાવું? એવી લાવજે કે દેરાણી, જેઠાણી, નણંદ ને બાજુવાળી બધાની બળી જાય. મમ્મી, આજ માર્કેટ થી આવી, આખું માર્કેટ ફેરી, પણ આજ ક્યાંય ખાવાનું નસીબ ના થયું. ખબર નહીં આજનો દિવસ કેવો હશે, કોનું મોઢું જોઈ લીધું હશે મેં. તારા રૂમ માં આરીસો છે ને, એ કાઢી નાખ, રોજ ની મગજ મારી જાય. મમ્મી, તમે તો સૌ કેવા છો, ક્યારે મારી કોઈ વાત માનતા નથી, ક્યારે મારી સાથે સરખી વાત નથી કરતા, તમે ક્યારે મારી કોઈ વાત માં સહેમત નથી થતા. તમને હું શું મૂર્ખ લાગું છું? બસ આ વાત માં હું સહેમત છું. માં અને બૈરા માં વધારે અંતર નથી, માં બોલતા શીખવાડે અને બૈરું ચૂપ રહેતા. મમ્મી, ડોક્ટરે લોહી ચડાવવાનું કીધું છે, પણ કોઈ માણસ નું લોહી નું ગ્રુપ મારા ગ્રુપ ને મેચ નહીં થતું. માણસ નું જવા દે, જાનવર નું ચેક કરી જો. મમ્મી, ઉપવાસ કરવાથી તમારું તન કેટલું હલકું થાય? જેટલું તારું બકવાસ કરવાથી મન હલકું થાય ને એટલું. મમ્મી, જમવાનું તૈયાર કરું છું તો તમારા માટે ખીર લાવું કે રબડી? કેમ, ઘર માં એક જ વાટકો છે? તમારા માટે બે લાવું છું. હો, અરે આજે જમવાનું કેમ નહીં બનાવ્યું? મમ્મી પડી ગઈ તો લાગી ગયું. ક્યાં પડી ગઈ, શું લાગ્યું? અરે મમ્મી, સોફે આડે પડી હતી અને આંખ લાગી ગઈ. મમ્મી, તમારી જેટલી 60 વર્ષની ઉંમરની સ્ત્રીઓને કેટલી કઠણાઈ નહીં. સાસુ યુગ ચાલતો તો વહુ બહેના, અને વહુ યુગ ચાલે છે તો સાસુ બહેના. ના તમને આજની વહુ જેટલી આઝાદી મળી કે ના લલિતા પવાર જેવો પાવર મળ્યો. મમ્મી, દાંતણ કરવાનું મૂકો, હું કહું ને ટૂથપેસ્ટ વાપરો જેમાં લવિંગ, તુલસી, લીમડો, કપૂર, ચંદન બધું હોય. અલી, મારે બ્રશ કરવાનો કઈ મોઢામાં હવન નથી કરવાનો.